ચિંતામણી, પારસમણી કે કલ્પવૃક્ષ, તેના કરતાં પણ દાસપદ ઊંચું છે, શ્રેષ્ઠ છે, અધિક છે. ઈશ્વરો, અક્ષરમુક્તો કે રાધારમાદી ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારેય બરોબરિયાપણું આવવા ન દે, દાસના દાસનો દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને દાસની પદવી આપે છે. દાસ પદવી પરથી પર પદવી છે. પોતે જ ભગવાન થઈ બેસે છે તેના પર શ્રીહરિનો કોપ ઉતરે છે, ને શ્રીહરિ કોપે તેના પર સંતનો કોપ પણ થાય છે. તેથી તેનામાં હદ વગરની કુમતી પેદા થાય છે અને તે પાપે કરીને અસુરનું આચરણ થઈ જાય છે. તે હરિજનોને વાત કરે છે કે પોતાનાથી કોઈ મોટું નથી, અંતે એ અસુરનો નરકમાં નિવાસ થાય છે. સત્સંગના દાસ થઈને વર્તે નહીં અને બહુ ધ્યાન અને જ્ઞાન કરતા હોય તથા તપ પણ અન્નને તજીને કરતા હોય તો પણ તેમનો વિશ્વાસ કરવો નહીં. દાસપણું રાખવાથી દિવસે દિવસે વૃદ્ધિ પમાય છે. ઘોડાસરમાં શ્રીહરિએ વાત કરતા કહ્યું, દુઃખી રોગી સંતની સેવા કરે તેને કરોડ મહાપાપ લાગ્યા હોય તો પણ નાશ પામે. દુઃખી સંતની સેવા કરનાર ધ્યાનમાં મૂર્તિનો સાક્ષાત્કાર કરે તેના કરતાં પણ અધિક છે. કોઈ પણ પદાર્થની લાલચ વિના જેઓ સેવાની ભાવનાથી જ સેવા કરે તે ભગવાનના ધામમાં જાય છે. લાલચથી સેવા કરે તે ધામને પામે નહીં. ગઢપુરમાં વણિક પાસે વાત કરતા શ્રીહરિ કહે, મોટા મોટા ભક્તો થયા તેમણે ભગવાન અને ભગવાનના ભક્તની સેવા કરી છે. સેવામાં અનંત અપાર સાધન લીન થઈ જાય છે. સંતોની જાણે અજાણે જે સેવા કરશે તે પરમ મોક્ષને પામશે એમાં સંદેહ નથી. ગઢપુરમાં સંતો ભક્તોને ઉદ્દેશીને શ્રીહરિએ કહ્યું, ભગવાનના કેટલાય અવતારો થયા છે અને તે દરેકના જુદા જુદા ભક્તો થયા છે. તે બધા ભગવાનના દાસ થઈને રહ્યા છે, પણ કોઈ સ્વામી થઈને બેઠું નથી. કોઈ પણ થયો હોય તો બતાવો, આ મોક્ષની ગાદી સનાતન છે ને એક ચાલી આવે છે. તેના પર ગુરુએ કોટી વાર નિર્ધાર કરીને અમને બેસાડ્યા છે. તેના પર બીજો કોઈ ભગવાન થઈને બેસે તે માયાનું જીવ કહેવાય. તેને તો કોટી ગૌ હત્યા જેટલું પાપ લાગે છે. જગતના બધા રાજા થઈ શકતા નથી. જેનામાં રાજાની લાયકાત હોય તે રાજા થાય છે. બીજો રાજા થવા જાય તો દુઃખના કૂવામાં પડે. પોતાને ભગવાન કહે તે અધમમાં અધમ, નીચમાં નીચ છે ને પાપીમાં પાપી છે. અધમ મેં અધમ જેતે, પાપી મેં પાપી પ્રબલ જેહી, ભગવાન હોત જન તે, નીચ મેં નીચ ભગવાન હોત. ગઢપુરમાં સંતો ભક્તોને ઉદ્દેશીને શ્રીહરિએ કહ્યું, ભગવાન સિવાયના ભગવાન તરીકે પૂજાવા જાય છે તેના પૌંડ્રક જેવા હાલ થાય છે. અંતે નરકનો તે અધિકારી બને છે અને અતિ દુઃખને પામે છે. અત્યંત કઠિન સાધનો કરીને મરી જાય તો પણ અક્ષર બ્રહ્મ પર્યંત કોઈ ભગવાન થવાને સમર્થ થતું નથી. પૃથ્વી પરના બધા રાજાનો પ્રતાપ એક દેવતાના રોમમાં સમાઈ જાય છે. બધા દેવતાનો પ્રતાપ કશ્યપ પ્રજાપતિના એક રોમમાં સમાઈ જાય છે. કશ્યપનો પ્રતાપ મરીચ્યાદિકના રોમમાં, મરીચ્યાદિકનો પ્રતાપ બ્રહ્માના એક રોમમાં, બ્રહ્માનો પ્રતાપ વૈરાટ નારાયણના એક રોમમાં સમાઈ જાય છે. તેમ વૈરાટનો મહત્ત્વના રોમમાં, મહત્ત્વનો અહંકારના રોમમાં, અહંકારનો પ્રધાન પુરુષના રોમમાં, પ્રધાનનો પ્રતાપ મૂલ પુરુષના એક રોમમાં, ને મૂલ પુરુષનો પ્રતાપ અક્ષર બ્રહ્મના એક રોમમાં સમાઈ જાય છે. એ અક્ષર બ્રહ્મ પુરુષોત્તમની દાસ ભાવે સેવા કરે છે. જેવો અક્ષરનો પ્રતાપ છે તેવો ભગવાનના એક એક રોમમાં ભર્યો છે.
આ વાત બરાબર સમજાય છે તેને એક તલભર પણ પોતાની મહત્તા મનાતી નથી. આ વાત અતિ અકળ છે તે ભવ બ્રહ્મા જેવાના કળ્યામાં પણ આવતી નથી. પ્રધાન મે પ્રતાપ હિ જેતા મૂલ પુરુષ કે એક રોમ તેતા. મૂલ પુરુષ મે પ્રતાપ હિ જેતો અક્ષર કે એક રોમ હિ તેતો. અક્ષર મે પ્રતાપ હે જે હિ ભગવાન કે એક રોમ હિ તે હિ. તિલભર પીછે તાકે તેહુ મહત્તા કછુન રહત એહુ. અકલ રહત જ્યાં લગજો વાતા મહત અલ્પ જોજો રહતા. તિહાં લગ વાત રહત અતોલા કલે હોત જરૂર તોલા. અકલ બાત અકલ યહ જાને ભવ બ્રહ્માન કલત રહાને. દેખાવે ન દેખાવે તોઉ અખંડ સદા રહે સોઉ.